વાપી હાઈવે પર આવેલ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓની લાલિયાવાડી. બેંકમાં આવતા લોકો સાથે બેંકના કર્મચારીઓ કરી રહ્યા છે ઉદ્દતાઈભર્યું વર્તન. જો તમે છાપી હાઈવે ખાતેની બેંક ઓફ ઇન્ડિયામાં કામ માટે જાઓ છો તો ચેતજો, કોરોનાનું સંક્રમણ તમને લાગી શકે છે, કેમ કે બેંકના કર્મચારીઓને તમારી કોઈ જ ચિંતા નથી. બનાસકાંઠાના વડગામ તાલુકાના એપી સેન્ટર ગણાતા છાપી ખાતે છાપી હાઈવે પર આવેલા બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા લોકોને કનગત કરવામાં આવી રહી છે. જ્યારે બેંકમાં ખાતા ખોલવા માટે આવતા ગ્રાહકોને ધરમધક્કા ખાવા પડે છે, બેંકના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનો સીધો જવાબ આપવામાં આવતો નથી અને ગ્રાહકો સાથે સરમુત્યારશાહી કરી હડદૂત કરવામાં આવે છે. બેંક ઓફ ઇન્ડિયામાં કોરોના ગાઈડલાઈનને લઈ કોઈ પણ જાતની નોટિસ મૂકવામાં આવી નથી અને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. જો છાપીમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તો એક જવાબદાર આ બેંકની કામગીરી પણ રહે તેમ છે. બેંક બહાર કોઈ પણ જાતનું સેનિટાઈઝર પણ મૂકવામાં આવ્યું નથી, તેમજ બેંક બહાર સોશિયલ ડિસ્ટન્સ માટે કોઈ પણ પ્રકારના રાઉન્ડ કરવામાં આવ્યા નથી તથા બેંક અધિકારીઓ દ્વારા એવું કહી ગ્રાહકોને બહાર નીકળી દેવામાં આવે છે કે તમારું ગામ બેંકના સેજા બહાર આવે છે તો બેંક દ્વારા સેજામાં આવતા ગામો અને સેજા બહાર આવતા ગામોની યાદી બનાવી કેમ બહાર મૂકવામાં આવતી નથી, એ પણ એક પ્રશ્ન છે. બેંકના મેનેજર પણ રજા ઉપર હતા, જેથી બેંકના એક મહિલા કર્મચારી દ્વારા મીડિયા કર્મી સાથે ઉદ્દતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને ચા કરતા કેટલી ગરમની ગુજરાતી કહેવત છે તેને સાર્થક કરી હતી. બેંકમાં સ્ટાફ ઓછો હોવાનું પણ એક બહાનું બતાવવામાં આવી રહ્યું હોય તો કેમ હેડ ઓફિસ એ જાણ કરી ઘટતી જગ્યાઓ પૂરવામાં આવતી નથી તથા પોતે નિયમનું પાલન ન કરી લોકોને કયા મોઢે નિયમનું પાલન કરાવી રહ્યા છે. બેંક કર્મચારીઓ મીડિયાની ટીમ બેંક ખાતે પહોંચી તો મેનેજર રજા ઉપર હોય તેવું જાણવા મળ્યું છે અને સ્ટાફ મન ફાવે તેમ તાકડ ધીના કરી રહ્યો છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી રંજાડ પામેલા લોકો દ્વારા બેંકના અધિકારીઓની કામગીરીને લઈ એચબીએન ટીવી ન્યૂઝના રિપોર્ટરને જાણકારી આપવામાં આવી હતી, જેને લઈ આજરોજ એચબીએન ન્યૂઝ દ્વારા સત્ય તપાસ માટે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ સમગ્ર સત્યની જાણકારી મેળવવામાં આવી હતી, જેને લઈ બેંકના કર્મચારીઓની વિકૃતતા નજરે પડી હતી. હવે જોવું એ રહ્યું કે બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસ દ્વારા આ બ્રાન્ચ પર શું શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે. બનાસકાંઠા તંત્ર દ્વારા પણ કોઈ પગલાં ભરાશે કે પછી આ અધિકારીઓ લોકોને આમ જ રંજાડતા રહેશે. રિપોર્ટર પ્રદીપ પરમાર. બનાસકાંઠાના છાપીમાં એપી સેન્ટર ગણાતા છાપી હાઈવે ઉપર આવેલી બેંક ઓફ ઇન્ડિયા લોકોને વારંવાર પજવણી કરી રહી છે, જેને લઈ લોકોમાં ખૂબ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. બેંકના ખાતા નથી ખુલતા એવું કહીને લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. સાથે સાથે એમને એવું પણ બહાર બોર્ડ માર્યું નથી કે ભાઈ આટલા આટલા ગામડાઓ અમારી સેજાની અંદર આવે છે અને આટલા આટલા ગામડાઓ સેજાની અંદર આવતા નથી, અથવા તો બેંકના ખાતા નથી ખુલતા, સર્વર ડાઉન છે, તો બહાર એમને નોટિસ બોર્ડ પર કોઈ પણ જાતનું નોટિસ લગાવ્યું નથી. આજે મીડિયાની ટીમ બેંક ખાતે આવી હતી, પરંતુ મેનેજર રજા ઉપર હોય એવું જાણવા મળ્યું છે. અંદરનો સ્ટાફ એકદમ ગ્રાહકો સાથે બીભત્સ વ્યવહાર કરી રહ્યો છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી અને અંદર ટોળે ટોળા ભેગા થાય છે, પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો બેંક ખાતાના હેડ ઓફિસ અને બનાસકાંઠા તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે મીડિયા માધ્યમથી કે તાત્કાલિકમાં તાત્કાલિક આ બેંકની બ્રાન્ચ ઉપર કાર્યવાહી કરવામાં આવે. એચબીએન ન્યૂઝ, પ્રદીપ પરમાર, વડગામ. હકીકત અને શું થયું બે દિવસ પહેલા પણ ફોન કરવા આવેલો ખાતું બોલાવવા માટે, પણ એ બેંકમાં મેડમ ના પડે એટલે અહીંયા ખાતું બોલાવવા નથી આવતું. છાપી ગામના એ સર્વિસ એરિયામાં નથી આવતું. સર આજે અહીંયા ફરી આવ્યો, મને ફોર્મ આપી દીધું અને એમ કીધું કે બોલાવવામાં આવશે. અહીંયાથી પહેલા પણ ચાર માણસો એવા છે કે જે અહીંયા ખાતું બોલવા આવ્યો અને મેડમે ના પાડી હોય. કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે? 3 દિવસ બોલાવું છે બેંકના અંદર. મેં 3 વખત ધક્કા ખાધા બેંકના મેનેજરથી પણ વાત કરી, પણ બેંકના મેનેજરને કહેવું છે કે આપણે સર્વર ડાઉન હોવાની વજહથી ખુલતું નથી, પણ એ બધું કશું કોઈ છે ના બેંકના અંદર. બેંકના અંદર એવું કહેવું છે કે 15 દિવસથી વધુ દિવસ થશે પછી ખાતું ખુલશે, આવું બધું કશું છે નહીં. બેંકના અંદર વારંવાર ધક્કા ખવડાવે છે, બસ એ પણ બાનું કાઢે છે કે સ્ટાફ ઓછો છે. અને હાલ પણ તમે જુઓ વાત ઇન્કવાયરી કરવાના બાવજૂદ પણ એવું કહેવામાં આવે છે કે ટર્નિયોથી વાત કરીએ છીએ.